હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ગુજરાત પોલીસ ભરતી બે હજાર ચોવીસની મોક ટેસ્ટમાં આજે આપણે જોવાના છે ગાંધીજી સ્પેશિયલ ઓકે ગાંધીજીના એવા કેટલાક મહત્ત્વના પ્રશ્નો જે સ્પેશિયલ થઈ છે તમારા માટે આ બધા ક્વેશ્ચનો વિધાનવાળા હશે તો ચલો ફટાફટ સ્ટાર્ટ કરીએ પ્રથમ ક્વેશ્ચન ક્વેશ્ચન છે કે ગાંધીજીએ આપેલા બિરુદો બાબતે અયોગ્ય વિધાન પસંદ કરો ઓકે ત્રણ વિધાન આપેલા છે એમાંથી તમારે અયોગ્ય વિધાન પસંદ કરવાનું થાય છે તો પ્રથમ વિધાન છે કે ગાંધીજીએ દીનબંધુનું બિરુદ ચિત્તરન દાસને આપ્યું હતું ગાંધીજીએ કવિનું બિરુદ મેથલી શરણ ગુપ્તાને આપ્યું હતું અને ગાંધીજીએ શ્રીકૃષ્ણ ઠાકરને ગુજરાતનું ભૂષણ એવું બિરુદ આપ્યું હતું આમાંથી તમારે અયોગ્ય વિધાન જે પસંદ કરવાનું થાય છે તો રાઈટ થઈ જશે તમારો ઓપ્શન બી માત્ર એક અયોગ્ય છે એટલે જે છે ગાંધીજીએ દિનબંધુ જે છે એ બિરુદ્ધ જે છે ચિત્રનદાસને આપ્યું હતું આ વિધાન જે છે એ ખોટું છે ઓકે અને બાકીના બે વિધાન છે સાચા છે જેવી રીતના કવિનું બિરુદ હતું મેથલી શરણ અને ગુજરાતનું ભૂષણ નામનું બિરુદ હતું એ આપ્યું જયકૃષ્ણ ઠાકરને ઓકે તો વાત કરીએ આપણે દિનબંધુનું બિરુદ એમણે કોને આપ્યું હતું તો સી એફ એન્ડુઝ સી એફ એન્ડુસ નામના વ્યક્તિ હતા એમણે દિનબંધુ નામનું બિરુદ આપ્યું હતું ગાંધીજીએ છે આપણું બી રાઈટ આન્સર થઈ જશે એક જે છે એ ખોટું છે ચલો આગળનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી યોગ્ય વિધાન પસંદ કરો ત્રણ વિધાન આપેલા છે એમાંથી તમારે યોગ્ય વિધાન પસંદ કરવાનું થાય છે તો વિધાન છે કે ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ઇન્ડિયન નટાલ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરી હતી ગાંધીજીએ કોચરબ આશ્રમની સ્થાપના પચીસ મે ને પંદરમાં કરી હતી અને ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના અઢાર ઓક્ટોબર ઓગણીસસોને બાવીસમાં કરી હતી તો સાચા વિધાનો તમારે ચૂઝ કરવાના થાય છે યોગ્ય વિધાનો તો રાઈટ આન્સરથી જશે ઓપ્શન એ એટલે કે વિધાન એ અને બે સાચા છે કે આફ્રિકામાં એને ઇન્ડિયન નટાલ ઓર્ગનાઇઝની સ્થાપના કરી હતી અને કોચરબ આશ્રમની સ્થાપના પચીસ મે ઓગણીસો ને પંદરમાં કરી હતી અને ઓગણીસો પંદરમાં જ જે ગાંધીજી છે એ આફ્રિકાથી આપણા ભારત આવ્યા હતા ઓકે એટલે એક અને બે સાચું છે જ્યારે વિધાન ત્રીજું છે એ ખોટું છે કે ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના અઢાર ઓક્ટોબરે તો કરી હતી પણ ઓગણીસો બાવીસ નહીં આવે ઓગણીસોને વીસ આવ્યો કે આ તો આ બધાને ખબર છે કે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ઓગણીસોને વીસમાં થઈ હતી ક્યારે તો અઢાર ઓક્ટોબર આપણો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન એ એ અને બે સાચા છે ડન છે ચલો આગળનો ક્વેશ્ચન છે કે મહાત્મા ગાંધીજી વિશે યોગ્ય વિધાન પસંદ કરો ઓકે કે યોગ્ય વિધાન પસંદ કરવાના થાય છે તો ઓપ્શન એ છે સોરી વિધાન એક છે કે ગાંધીજીનો જન્મ બે ઓક્ટોબર અઢારસો ઓગણ થયો હતો ઓકે આ તો ડેફિનેટલી વિધાન સાચું છે ઓકે અને ગાંધીજીના પત્નીનું નામ પુત્રીબાઈ હતું તો આ તમારે સાચું છે ખોટું જાણવાનું છે અને ગાંધીજીના ચાર પુત્રો હતા તો રાઈટ આન્સર થઈ છે આપણો ઓપ્શન બી વિધાન એક અને ત્રણ સાચા છે એટલે કે એમનો જન્મ બે ઓક્ટોબર અઢારસો ઓગણ થયો હતો અને ગાંધીજીને ચાર પુત્રો હતા અને અહીં જે પુત્રીબાઈ આપેલું છે એ પુતળીબાઈ જે છે એ કોણ હતા એમની પત્ની નહીં પણ એમની માતાનું નામ છે ઓકે પુત્રીબાઈ એમની માતાનું નામ છે છે ચલો તો રાઈટ આન્સર છે આપણો ઓપ્શન બી એક અને ત્રણ સાચા છે ચલો આગળનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે અથવા તો સાચા છે બે વિધાન આપેલા છે કે ગાંધીજીએ હિન્દ છોડો આંદોલન વખતે કેસરે હિન્દનો ખિતાબ પાછો આપી દીધો હતો ઓકે આ જે ખિતાબ જે છે અંગ્રેજો તરફથી એમને મળ્યો હતો અને ક્વેશ વિધાન સેકન્ડ છે કે વર્તમાન પ્રવાસી ભારતીય દિવસ ગાંધીજીની યાદમાં ઉજવવામાં આવે છે સાચી વાત છે ઓકે વર્તમાનમાં જે છે કે પ્રવાસી ભારતીય દિવસ ઓગણીસો ને પંદરમાં જ્યારે ભારત આવ્યા હતા આફ્રિકાથી ત્યારે આપણે ભારતીય પ્રવાસ ભારતીય દિવસ ઉજવીએ છીએ તો વિધાન તમારે સાચા ચૂઝ કરવાના થાય છે તો આપણો રાઇટ આન્સર થઈ જશે ઓપ્શન બી માત્ર બી સાચું સો માત્ર ટુ જે સાચું છે ઓકે તો ઉપરનું જે છે તો ગાંધીજીએ હિન્દ છોડો આંદોલન વખતે નહીં પણ અસહકાર આંદોલન વખતે કેસરીય હિંદનો ખિતાબ પાછો આપી દીધો હતો ઓકે હિંદ છોડો આંદોલન નહીં પણ અસહકાર આંદોલન થયું હતું એ વખતે એમણે કેસરીય હિન્દનો ખિતાબ પાછો આપી દીધો હતો જાણ છે ચલો આપણો રાઈટ આન્સર છે ઓપ્શન બી માત્ર બે સાચું છે ચલો નીચેનામાંથી અયોગ્ય વિધાન પસંદ કરવાના થાય છે ત્રણ વિધાન આપેલા છે કે ગાંધીજીના અંગત સચિવ મહાદેવ દેસાઈ હતા ગાંધીજીએ રામનાથ શિખરવાન દાહીમાં રંભા હતા ઓકે અને ગાંધીજીના આધ્યાત્મિક વારસાના વારસદાર હતા વિનોબા ભાવે તો અહીં છે તમારા ત્રણે ત્રણ જે છે વિધાન સાચા છે એટલે આપણો ઓપ્શન ડી સાચો આન્સર થઈ જશે ઓકે કે ગાંધીજીના અંગત સચિવ હોય તો મહાદેવ દેસાઈ ગાંધીજીને રામ નામ શીખવનાર દાયરામ રમભા હતા અને આધ્યાત્મિક કોઈ વારસદાર હોય તો વિનોબા ભાવે હતા ઓકે અહીં તમારે એક વસ્તુ વધારે યાદ રાખવાનું થાય છે કે ગાંધીજીના કોઈ અંગત સેવિકા હોય તો એ મીરાબહેન હતા કોણ હતા મીરાબહેન ગાંધીજીના કોઈ અંગત સચિવ હોય તો એ અંગત સેવિકા કોઈ હોય તો એ તો મીરાબહેન ગણ છે ચલો આગળનો ક્વેશ્ચન છે કે ગાંધીજીએ જોન રસ્કીનના અન ટુ ધ લાસ્ટ પુસ્તકનું ગુજરાતીમાં અનુવાદ કર્યું અનુવાદ ક્યાં નામથી કર્યું હતું ઓકે ગાંધીજીએ જૉન રશ્કિનના અન ટુ ધ લાસ્ટ પુસ્તકનું ગુજરાતીમાં અનુવાદ ક્યાં નામથી કર્યું હતું તો રાઈટ આન્સર થશે ઓપ્શન ડી સૂર્યોદય ઓકે આ તો બધાને આઈ થિંક આવડતો ક્વેશ્ચન છે ચલો આપણે ફટાફટ આગળ વધીશું નીચે આપેલા વિધાનોમાંથી યોગ્ય વિધાન પસંદ કરવાના થાય છે ઓકે યોગ્ય અને યોગ્ય અયોગ્ય જે આપેલું છે સાચું અથવા તો સાચા એના પર તમારે ખાસ ધ્યાન આપવાનું છે ક્વેશ્ચનમાં તો વિધાન છે કે ગાંધીજીએ દેશદ્રોહ ફકીર એવું ઉપનામ ચર્ચિલે આપ્યું હતું ઓકે ગાંધીજીને કે ગાંધીજી હતા એમને ગાંધીજીને પોતાને દેશદ્રોહ ફકીરનું ઉપનામ વિસ્ટન ચર્ચિલ હતા એમણે આપ્યું હતું સેકન્ડ છે કે ગાંધીજીએ કોલંબીઓ દ્વારા મંગલ બાબાની ઉપાધિ આપવામાં આવી હતી ગાંધીજીને મહાત્મા ઉપનામ રવિન્દ્રનાથ ટોગરે આપ્યું હતું તો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન એ અને બે એટલે કે એક અને બે તો રાઈટ આન્સર છે આપણું ઓપ્શન એ એક અને બે સાચા છે ઓકે એક અને બે જે છે 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 એ સાચા ચલો ક્વેશ્ચન કે રાજકોટમાં કાઠિયાવાડી રાજકીય પરિષદની સ્થાપના કોણે કરી હતી ઈસવીસન ઓગણીસો સત્તરમાં રાજકોટમાં કાઠિયાવાડી રાજકીય પરિષદની સ્થાપના કોણે કરી હતી તો ઓપ્શન એ રાઈટ આન્સર થઈ જશે આપણો કલ્યાણ બક્ષી ઓપ્શન એ જે છે રાઈટ આન્સર થઈ છે કલ્યાણ બક્ષી દ્વારા ઓગણીસોને સત્તરમાં રાજકોટમાં કાઠિયાવાડી રાજકીય પરિષદની સ્થાપના કરવામાં આવી હતી ચલો આગળનો ક્વેશ્ચન છે મસ્ત મજાનો નીચેનામાંથી અયોગ્ય વિધાન પસંદ કરો નીચેનામાંથી અયોગ્ય વિધાન તમારે પસંદ કરવાના થાય છે ક્વેશ્ચન વિધાન એક છે કે દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીને મોરિસ બર્ગ સ્ટેશનને ટ્રેનમાંથી ધક્કો મારીને ઉતારી દીધા હતા ગાંધીજી પ્રથમ વાર દક્ષિણ આફ્રિકાએ અત્યારે ડરબન બંદરે ઉતાર્યા હતા અને કોચરબ આશ્રમ ડાયાભાઈ મહેતાના મકાનમાં શરૂ કરાયું હતું ઓકે તો રાઈટ આન્સર થઈ જશે માત્ર ત્રણ અયોગ્ય છે ઓપ્શન બી આપણું રાઇટ આન્સર થઈ જશે ઓપ્શન બી કે માત્ર ત્રણ નંબરનું જે છે એ અયોગ્ય છે એટલે કે પહેલું જે છે કે દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીને બોરિનબર્ગ સ્ટેશન જે હતું એમાંથી ટ્રેનમાંથી ધક્કો પાણી ઉતારી દીધા સાચી વાત છે અને ગાંધીજીને પ્રથમવાર દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે ડરબન બંદરે ઉતાર્યા હતા એ પણ સાચી વાત છે જ્યારે કોચરબ આશ્રમ જે છે એ ડાયાભાઈ મહેતાના મકાનમાં નહીં પણ આશ્રમ જે છે એ જીવનલાલ બેરિસ્ટરના મકાનમાં શરૂ કર્યું હતું ઓકે નામ યાદ રાખવાનું છે કે કોચરબ આશ્રમની સ્થાપના જે છે એ ક્યાં શરૂ થયું હતું તો જીવનલાલ બેરિસ્ટરના મકાનમાં તો માત્ર ત્રણ અયોગ્ય છે બી આપણો સાચો આન્સર ચલો આગળનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી અયોગ્ય વિધાન પસંદ કરો ઓકે વિધાનો જે છે એમાંથી યોગ્ય વિધાન સોરી યોગ્ય વિધાન પસંદ કરવાના થાય છે તો ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં પગ મૂકનાર પ્રથમ ભારતીય બેરિસ્ટર હતા ગાંધીજીએ હિન્દ સ્વરાજ નામનું પુસ્તક એસ એસ કિલોંદરના કાસાલામના નામના જહાજમાં લખ્યું હતું અને ગાંધીજી દ્વારા ભારતમાં ચલાવેલું પ્રથમ ખેડૂત આંદોલન દાંડી સત્યાગ્રહ હતો ઓકે આનો જવાબ છે એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું રહેશે કે ઓપ્શન એ બી સી અને ડી કયો સાચો આવશે ઓકે ચલો ફરજિયાતપણે આ સવાલનો જવાબ તમારે આપણાને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે ચલો આગળનો ક્વેશ્ચન છે કે ને વીસમાં ગુજરાત વિદ્યાપીઠ સૌ પ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી હતી કે આ તો બધાને ખબર છે કે ને વીસમાં ગુજરાત વિદ્યાપીઠ કોના સમયમાં શરૂ કરવામાં આવી હતી તો ડાયાભાઈ મહેતા ઓપ્શન સી આપણો રાઇટ આન્સર થઈ જશે ઓકે અને આપણે ગુજરાત વિદ્યાપીઠની આગળ ચર્ચા કરી ગયા કે અઢાર ઓક્ટોબર ઓકે અઢાર ઓક્ટોબર ને વીસના રોજ ગાંધીજીએ રાષ્ટ્ર શિક્ષણ માટે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી જાણ છે ચલો આગળનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી યોગ્ય વિધાનો પસંદ કરો યોગ્ય વિધાનો અથવા તો સાચા વિધાનો તો ફર્સ્ટ વિધાન છે કે તટિસ્થશ્રીપ અથવા તો વાલીપણા ઓકે તટિસ્થશ્રીપ અથવા તો વાલીપણાનો સિદ્ધાંત ગાંધીજીએ આપ્યો હતો પોરબંદર ખાતે ગાંધીજીનું નિવાસસ્થાન કીર્તિમંદિર માટે જાણીતું છે અને વિરામગામ જકાતબારી ગાંધીજીએ બંધ કરાવી હતી તો આ જે વિધાન છે એ બધા વિધાનો સાચા છે ઓપ્શન સી આપણો રાઈટ આન્સર થઈ જશે ઓકે ઓપ્શન સી જે છે આપણો રાઈટ આન્સર થઈ જશે અને ગાંધીજી છે એમ એમણે રવિન્દ્રનાથ ટાગોરને ગુરુદેવનું બિરુદ્ધ આપ્યું હતું એ પણ તમારે જોડે જોડે યાદ રાખવાનું થાય છે રણ છે ચલો આગળનો ક્વેશ્ચન છે કે રાજકોટમાં કાઠિયાવાડી હિતવર્ધક સભાની સ્થાપના કોણે કરી હતી રાજકોટ જે હતું એ રાજકોટમાં કાઠિયાવાડી હિતવર્ધક સભાની સ્થાપના કોણે કરી હતી તો ઓપ્શન એ દલપતરામ ભગવાનદાસ શુક્લ જે હતા એમણે કાઠિયાવાડી હિતવર્ધક સભાની સ્થાપના કરી હતી તો આપણો ઓપ્શન એ જે છે આપણો રાઈટ આન્સર થઈ જશે ચલો આગળનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી યોગ્ય વિધાનો પસંદ કરો ઓકે આખા આપણા વિડીયોમાં વિધાનો જ છે તો વિધાનો કાં તો અયોગ્ય હશે કાં તો યોગ્ય હશે તમારે પસંદ કરીને એમનો જે જવાબ છે તમારે આપવાનો થાય છે ચલો વિધાન છે કે મણિભવન મણિભવન એટલે કે મુંબઈથી ગાંધીજીએ યંગ ઇન્ડિયા અને નવજીવન સામયિકનું પ્રકાશન કર્યું હતું આઈ થિંક આ વાત સાચી છે અને ગાંધીજીએ હિન્દુ છોડો આંદોલન ગ્વાલિયર ટેન્ક મેદાનથી શરૂ કર્યું હતું કદાચ આ પણ વાત સાચી હોઈ શકે અને ગાંધીજીએ ચંપારણ અને ખેડા સત્યાગ્રહ એમ બંનેમાં બે બે ખેડૂત સત્યાગ્રહ કર્યા હતા તો આઈ થિંક આ બધા જ વિધાનો સાચા છે તો ઓપ્શન ડી ઓપ્શન ડી જે છે આપણો રાઇટ આન્સર થઈ જશે ઓકે મણિભવન મુંબઈથી ગાંધીજીએ યંગ ઇન્ડિયા અને નવજીવન સાપ્તાહિક શરૂ કર્યું હતું અને હિન્દ છોડો આંદોલન જે છે એ ગ્વાલિયર ટેન્કના મેદાનમાંથી શરૂ કર્યું છે અને ગાંધીજીએ ચંપારણ અને ખેડા સત્યાગ્રહ એમ બે ખેડૂત સત્યાગ્રહ કર્યા હતા તો ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ત્રણે ત્રણ વિધાન સાચા છે ચલો નીચેનામાંથી કયું વિધાન સાચું છે ઓકે નીચે આપેલા છે એમાંથી કયું વિધાન સાચું છે તો ગાંધીજીના રાજકીય ગુરુ હતા શ્રીમત શ્રીમત રામચંદ્ર અને ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા ગોપાલકૃષ્ણ ગોખલે ઓકે તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન ડી એટલે કે બંને ખોટા છે આમાં કેવું છે કે ઉપર નીચે છે એ રાજકીય ગુરુ જે હતા એ હતા ગોપાલકૃષ્ણ ગોખલે અને આધ્યાત્મિક ગુરુ હોય તો એ શ્રીમદ્ રામચંદ્ર ઓકે તો ઓલ્ટરનેટ તમારે યાદ રાખવાના થાય છે ચલો આગળનો ક્વેશ્ચન છે કે સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીના સિદ્ધાંતને સા સાંકળીને જીવનચક્ર બનાવવામાં આવ્યું હતું આ જીવનચક્ર બન બનાવનારનું નામ જણાવો મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે કે સાબરમતી આશ્રમ જે છે એના ખાતે ગાંધીજીના સિદ્ધાંતને સાંકળીને જીવનચક્ર બનાવવામાં આવ્યું હતું તો આ જીવનચક્ર બનાવનારનું નામ જણાવો તો એ હતા ઓપ્શન સી આપણા વિનોબા ભાવે ઓકે ઓપ્શન સી જે છે એ વિનોબા ભાવે થઈ જશે ડન ચલો આગળનો ક્વેશ્ચન છે મસ્ત મજાનો કે નીચેનામાંથી યોગ્ય વિધાનો પસંદ કરવાના થાય છે ઓકે તો વિધાન એક છે કે ઈસવીસન ઓગણીસો ને સત્તરમાં ગોધરામાં ભરાયેલી ગુજરાત સભાનું અધિવેશનના પ્રમુખ મહાત્મા ગાંધીજી હતા આઈ થિંક આ પણ સાચી વાત છે પછી એ વિધાન સેકન્ડ છે કે ભાઈ સાબરમતી આશ્રમમાં ગાંધી સ્મારક સંગ્રહાલય મ્યુઝિયમનું ઉદ્ઘાટન જવાહરલાલ નહેરુએ કર્યું હતું આ પણ સાચી વાત છે અને ગાંધીજીએ તેર વર્ષે કસ્તુરબા સાથે લગ્ન કર્યા હતા તો આઈ થિંક આ પણ વાત સાચી છે તો ત્રણે ત્રણ વિધાન આપણા સાચા છે તો ઓપ્શનમાં આપણે જોઈશું વન ટુ થ્રી સાચા ઓપ્શન એ આપણો રાઈટ આન્સરથી જશે કે એક બે અને ત્રણ ત્રણે ત્રણ વિધાન સાચા છે રન છે ચલો હવે આગળનો ક્વેશ્ચન વધતાં પહેલાં જો આપણા પર આપણા વિડીયો પર પહેલીવાર આપણે આવ્યા હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલ પર જો પહેલીવાર કોઈ વિદ્યાર્થી આવ્યો હોય તો એમણે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું થાય છે કારણ કે હવે જે આવી આવી છે આપણી બે હજાર ચોવીસની કોન્સ્ટેબલની એક્ઝામ એ આપણે પાર પાડવાની છે તો જે પણ તમે રોજ દિવસે કોઈ સબ્જેક્ટ વાંચો છો જેવી રીતના તમે ગુજરાતની ભૂગોળ વાંચી કે ભારતની ભૂગોળ વાંચી ઇતિહાસ વાંચો છે તમે ગુજરાત ભારત કોઈ બી બંધારણ વાંચી નાખ્યું તો આપણી ચેનલમાં સ્ટેપ વાઇઝ ઘણા બધા એવા વિડીયો પડ્યા છે જેમાં તમે એમની ટેસ્ટ આપી શકો છો ઓકે કાં તો તમે એવું ટેસ્ટ પર આવીને જવાબ સાચા શોધવાની ટ્રાય કરી શકો છો ઓકે ચલો ક્વેશ્ચન છે મસ્ત મજાનો કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે અથવા તો યોગ્ય છે તો વિધાન છે કે ગાંધીજીએ ચરોતરનું બિરુદ ચરોતરનું જે બિરુદ્ધ છે એ મોહમ્મદ અલી ઝીણાને આપ્યું હતું અને ગાંધીજીએ દેશબંધુનું બિરુદ ચિત્રન દાસને આપ્યું હતું તો રાઈટ આન્સર થઈ જશે માત્ર ને માત્ર વિધાન બે સાચું એટલે કે બે નંબરનું જે છે વિધાન સાચું છે તો આપણો બી જે છે ક્વેશ ઓપ્શન સાચો થઈ જશે ચરોતરનું બિરુદ જે છે એ મોહમ્મદ અલી ઝીણાને નહીં પણ એમણે આપ્યું હતું મોતીભાઈ અમીનને ઓકે જે એ ચરોતરનું બિરુદ જે છે એ એમણે આપ્યું હતું મોતીભાઈ અમીનને આપ્યું હતું કોણે તો મહાત્મા ગાંધીજી જણ છે ચલો આગળનો ક્વેશ્ચન છે કે નીચે આપેલા વિધાનોમાંથી યોગ્ય વિધાન પસંદ કરો યોગ્ય વિધાન અથવા તો સાચા વિધાનો તો વિધાન છે કે ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ફિનિક્સ આશ્રમની સ્થાપના કરી હતી ઓકે આઈ થિંક આપણને વાત સાચી છે પછી ટિળક સ્વરાજ ફંડની સ્થાપના લોકમાન્ય ટિળક દ્વારા કરવામાં આવી હતી અને લાસ્ટ છે કે ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં દાદા અબ્દુલનો કેસ લડવા માટે ગયા હતા સાચી વાત છે તો વિધાન એક અને વિધાન ત્રણ આ સાચા છે એટલે આપણો ઓપ્શન થઈ જશે ઓપ્શન એ એક અને ત્રણ જે વિધાન છે એ સાચા છે જ્યારે સેકન્ડ વિધાન જે છે કે ટિળક સ્વરાજ ફંડની સ્થાપના જે છે એ ગાંધીજીએ બે ઓક્ટોબર ઓગણીસોને વીસમાં પોતે કરી હતી લોકમાન્ય ટિળકે નહીં કરી હતી પણ ગાંધીજીએ પોતે ઓગણીસોને વીસમાં કરી હતી રનશે ચલો આગળનું ક્વેશ્ચન છે કે જ્યારે ગાંધીજીનું બાળપણ વીત્યું હતું તે કબા ગાંધીનો ઢેલો કયા શહેરમાં આવેલો છે ગાંધીજીનું જે આ બાળપણ વીત્યું હતું તે કબા ગાંધીનો ઢેલો છે ક્યાં આવેલો છે જીપીએસસી બે હજાર સાતમાં પૂછાયેલો ક્વેશ્ચન છે તો એ જે છે રાજકોટ ખાતે આવેલો છે ઓકે રાજકોટ ખાતે આવેલો છે અને આપણે ગાંધીજીના અમુક ઉપનામોની વાત કરીએ તો મહાત્મા એમનું ઉપનામ છે પછી બાપુ પણ એમનું ઉપનામ છે ગાંધીજીને આપણે રાષ્ટ્રપિતા પણ કહીએ છીએ અને અહિંસાના દૂત તો આવા ઘણા એવા નામો છે જેને આપણે ગાંધીજીના ઉપનામથી ઓળખીએ છીએ ઓકે તો થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ આપણે મળીએ છીએ બીજા મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન લઈને ત્યાં સુધી વાંચતા રહો ઓકે તો થોડુંક આપણે ફેક્ટ લઈને આવીએ છીએ ફટાફટ આપણે જાણી લઈએ કે ઓસ્ટ્રેલિયા જે છે એને લેન્ડ ઓફ કાંગારો કહેવામાં આવે છે કહેવાય છે કે ઓસ્ટ્રેલિયા એવો એક દેશ છે જ્યાં માણસની વસ્તી કરતાં કાંગારોની વસ્તી વધારે છે ઓકે તો એને લેન્ડ ઓફ કાંગારો તરીકે ઓળખીએ છીએ ડેનમાર્ક જે છે એને ડેરીઓનો દેશ કહેવામાં આવે છે આ પૂછાઈ ગયેલો છે પછી જિબ્રાલટર જિબ્રાલટર તો ભૂમધ્ય સાગરનું દ્વાર કહેવામાં આવે છે પછી છે સ્વિટરલેન્ડ તો યુરોપનું રમતનું મેદાન કહેવામાં આવે છે રોમ જે રોમ નામનું જે શહેર છે અથવા તો રોમ નામની જે સિટી છે એને સાત પહાડોનું નગર પણ કહેવામાં આવે છે ઓકે પછી રોમનું બીજું ઉપનામ છે કે પોપનું શહેર ઓકે રોમને આપણે પોપનું શહેર પણ કહીશું પછી ક્યુબા તો ખાંડનો ખટારો કટારો કટોરો ખાંડનો કટોરો હોય તો ક્યુબા પછી છે પામીરની ગ્રંથિ એને આપણે એવું કહીશું વિશ્વનું છાપરું ઓકે પામીરની ગ્રંથિ ચાલો જવાબ આપો કે પામીરની ગ્રંથિ ક્યાં આવેલી છે કયા ખંડમાં આવેલી છે જેમને પણ આવડતું હોય એક નીચે કોમેન્ટ બોક્સમાં મેસેજ કરી શકે છે કે પામીરની ગ્રંથિ જે છે કયા ખંડમાં આવેલી છે પછી બલ્જીયમ તો યુરોપનું કોકપીઠ પછી બહેરીન જે છે એ મોતીનું દ્વીપ કહેવાય છે ઝાંઝીબાર જે છે એ લવિંગનો ટાપુ કહેવામાં આવે છે પેરિસ તો વિશ્વનો કંઈ સ્વર્ગ હોય તો એ છે પેરિસ આપણે ભારતનું સ્વર્ગ જેવી રીતના જમ્મુ એન્ડ કાશ્મીર છે એવી રીતના પેરિસ જે છે વિશ્વનું સ્વર્ગ કહેવામાં આવે છે પછી વિયેના તો સ્મારકોની નગરી વિયેના જે છે એને આપણે સ્મારકોની નગરી કહીએ છીએ પછી નેધરલેન્ડ તો પવન ચક્કીઓની ભૂમિ કોઈ હોય તો એ છે આપણી નેધરલેન્ડ ધન છે તો મળીએ છીએ આપણે બીજા મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન લઈને ત્યાં સુધી જય હિન્દ જય ભારત